શિક્ષકો અને કર્મચારીઓનું આ પેનડાઉન ચોકડાઉન છે અને આપણે જણાવ્યું કે લોકસભાની ચૂંટણી પૂર્વે શિક્ષકો અને કર્મચારીઓનું આ આંદોલન ફરી એકવાર બળવત્તર બની રહ્યું છે જૂની પેન્શન યોજના છે અને પુનઃ આપવાની માંગ સાથે આ આંદોલન શરૂ કરાયું છે કર્મચારી સંગઠનોના આંદોલનના એલાન મુદ્દે પેનડાઉન અને ચોકડાઉન આ આંદોલન એ તર્જ ઉપર આગળ વધી રહ્યું છે આપણે જણાવ્યું કે ગાંધીનગર સહિત રાજ્યના એક લાખ કર્મચારીઓ આ આંદોલનની અંદર જોડાઈ રહ્યા છે તેમની વિવિધ અગિયાર જેટલી માંગણીઓ છે અને તેને લઈને કર્મચારીઓ હવે મતદાન પણ કરી રહ્યા છે જ્યાં મતદાન અંતર્ગત તેમની માંગોની પ્રાથમિકતા નક્કી કરી લેવાશે માંગ જો નહીં સંતોષાય તો નવમી માર્ચે શિક્ષકો અને કર્મચારીઓ મહાપંચાયત યોજવાના છે લોકસભા ચૂંટણીનું કર્મચારીઓ જે રાજ્ય સરકારના છે એ તમામ કર્મચારીઓ દ્વારા ફરી એકવાર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જે જૂની પેન્શન યોજના હતી એ જૂની પેન્શન યોજનાની માંગ અને એ સહિતની તમામ માંગો જે છે ચાહે સાતમા પગાર પંચનો લાભ આપવાની વાત હોય કે પછી ગ્રાન્ટેડ શિક્ષકોના મુદ્દાઓ હોય તમામ મુદ્દાઓને લઈને અત્યારે હાલ એક કોમન ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને એ એમાં તમામ પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને એ તમામ પડતર માંગણીઓને લઈને મતદાન પણ થઈ રહ્યું છે તમામ શાળાઓ ઉપર જે સંગઠન સાથે સંકળાયેલ વ્યક્તિઓ છે એ પહોંચી રહ્યા છે અને ત્યારબાદ મતદાન કરાવી રહ્યા છે આપણી સાથે છે એમની સાથે વાતચીત કરીએ સરજી કયા પ્રકારની આ પ્રક્રિયા થઈ રહી છે કારણ કે જનરલી આ પ્રકારનું મતદાન જોવા નથી મળતું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિક મહાસંઘ સંચાલિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો એના આધારિત આજે આખા ગુજરાતની અંદર છઠ્ઠી માર્ચ આજના રોજ આખા ગુજરાતની અંદર જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ આજે મહામતદાનમાં જોડાવાના છે અમારા જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નો માટે અમે મતદાન કરીએ છીએ આજે જે મતદાન થશે એમાં અમારા જે પડતર પ્રશ્નો હશે શિક્ષકો કર્મચારીઓ બધાએ પોતાના જે લાગુ પડતા હશે એના ઉપર ટીક કરી અને મતદાન કરશે રાત્રે એનું એકંદરી થશે અને એ એકંદરી ગુજરાતની અંદર મોકલવામાં આવશે અમારા જે પદાધિકારીઓ છે અને એ રજીસ્ટર રેડી કરી સરકારમાં મોકલશે અને કયા મહત્વના મુદ્દાઓ છે ને એને લઈને સમાધાન આવું જોઈએ બહુ જ ખૂબ જ મહત્વ નો કહી શકાય એવો મુદ્દો હોય તો જૂની પેન્શન યોજના ઓલ્ડ પેન્શન જે પહેલાં કર્મચારીઓને મળતી હતી એ જૂની પેન્શન યોજના છે અને સરકારે એક દોઢ વર્ષ પહેલાં સ્વીકારેલું હતું કે એક ચાર બે હજાર પાંચ પહેલાં નિમણૂંક જે પામેલા છે એ તમામ કર્મચારીઓને અમે ઓપીએસ આપીશું ઓલ્ડ પેન્શન યોજના આપીશું જે આખા ભારતમાં તમે જોઈ શકો છો બધી જગ્યાએ આપી છે પણ માત્ર ગુજરાતની અંદર આ યોજનાનો અમલ હજી સુધી થયો નથી એટલે અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના છે કે તો મુખ્ય જે માંગ છે એ જૂની પેન્શન યોજનાની છે અને એ સહિતની કુલ 12 માંગોને લઈને આ મતદાન થતું આપને જોવા મળી રહ્યું છે અને આમાં કેટેગરી નક્કી કરવામાં આવશે કે કયા મહત્વનો મુદ્દો છે કે જેને લઈને સૌથી વધારે કર્મચારીઓ એના સમાધાનની આશા રાખી રહ્યા છે આજે સિવાય હવે હજુ પણ આ મુદ્દાને લઈને સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આગામી નવમી તારીખે ફરી એકવાર ચાહે શિક્ષકો હોય કે પછી આ પ્રશ્નોને લઈને જે તમામ કર્મચારી સંગઠનો જોડાયા છે એ તમામ દ્વારા એક મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવશે ત્યારબાદ આંદોલન વધારે જલન થતું પણ જોવા મળશે કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ ટીવી નાઇન અમદાવાદ